मम्मी, ओ मम्मी, हमारी चा क्या छे? तमने खबर छे ने के सवार मां उठी जाऊं एटले पहला मारे चा जोवे। उठी गया मारा राजकुमार, अने हम राडो केम पाड़े छे? અને રાત્રે કેટલા વાગે આવ્યો હતો? આ તમારે શું કામ છે કે હું કેટલા વાગે આવ્યો હતો? તમારે છે ને મારી સાથે આમ લપ નહીં કરવાની। તમારે તો રોજનું થયું અને મારી સાથે આવી ખોટી મગજમારી નહીં કરવાની। યશ, તને મમ્મી સાથે આવી રીતે વાત કરતા શરમ નથી આવતી? એ ચિબાવલી, આ છે ને બોલતા પહેલા તારે વિચાર કરવાનો। હું તારો મોટો ભાઈ છું, સમજી? આમ એક મૂકીશ ને તો રોતાય નહીં આવડે। डॉक्टर પાસે મેં થોડી ના પાડી છે। અરે મમ્મી, મારે થોડા રૂપિયાની જરૂર છે, મને રૂપિયા આપો। શું કામ રૂપિયાની જરૂર છે? દારૂ પીવા જુગારમાં એક પણ રૂપિયા નહીં મળે તને। આ જોઉં છું કે મને રૂપિયા કઈ રીતે નથી મળતા, મારે રૂપિયા જોઈએ એટલે જોઈએ। અને તારો પગાર થઈ ગયો છે ને, હે? તો એ પગારમાંથી મને થોડા રૂપિયા ચા। આ હવે મોટો ભાઈ લઈને નાની બેન પાસે પૈસા માંગતા શરમ નથી આવતી? જા ટાંકીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એમ ને? તમારે તો મને મારી જ નાખવો છે। મમ્મી, 11 વાગી ગયા ને ભાઈ હજુ નથી આવ્યો। એનું તો રોજનું જ એવું છે, કોઈ દા 12 વાગે આવે તો કોઈ નહીં, 1 વાગે આવે તો ક્યારેક તો રાતે આવતો એ નથી, એનું શું કરું? મમ્મી, પણ આનો કઈક તો રસ્તો હશે ને? જા આયો લાગે દરવાજો ખોલ। મને બહુ ભૂખ લાગી છે, જા બધા પર જમવાનું લઈને આપ। ભાઈ, તું કઈક તો સમજ, આ રોજ રોજ ઘરે દારૂ પીને આવે છે, તને સારું લાગે છે? આ આજુબાજુ વાળા જોવે તો કેવું લાગે? અને આપણા ઘરની આબરૂનો જરાક તો વિચાર કર। આ ભાષણ આપવાનું બંધ કર। આ તું બહાર નોકરી કરવા જાય છે તો શું આપણા ઘરની આબરૂ વધે છે? અરે સાંભળી લે, કાલથી છે ને તારે નોકરી કરવા જવાનું નથી। તારા જેવા વંઠેલા ને નફાવટ ભાઈ હોય ને તો બેન ને નોકરી કરવા જવું જ પડે। તું જો તમે એને લાવતો હોય ને આ તો તારી બેન ને નોકરી કરવા ના જવું પડે। મેં કીધું ને કાલથી તારી નોકરી બંધ, અને ઘરમાં છે ને હું કમાઈને લાવીશ। પહેલા તો તારી જાતને સંભાળતા શીખ, પછી કમાવાની વાત કર છે। આ 2 રૂપિયા કમાવાની તો તારી તેવર નથી, અને રોજ તો 100 રૂપિયાનો દારૂ પીવે છે। મમ્મી, તમે અત્યારે રહેવા દો, અત્યારે બોલીને કઈ ફાયદો નથી। ભાઈ, તું તારા રૂમમાં જા, હું તારા માટે જમવાનું લઈને આવું છું। મમ્મી, કેસમાં કઈ ફેર પડ્યો કે નહીં કે હજી એમનો મત છે? સીમા,
શું કહું તને, એ તો દિવસે ને દિવસે વધુ બગડતો જાય છે. આ એકનો એક દીકરો સમજીને લાડ કરાવ્યા, આ એનું પરિણામ છે. આ તારા પપ્પાના ગયા પછી તો સાવ બે લગામ ઘોડા જેવો થઈ ગયો છે. હા દીદી, હવે તો એ મમ્મીનો અપમાન કરતા અચકાતો નથી, મનમાં આવે બોલી નાખે છે, અને મારી પાસે અને મમ્મી પાસે પૈસા જ માંગ્યા કરે છે. સાચું કહો મમ્મી, હમણાં જ યશે તમારા જમાઈ પાસે રૂપિયા મંગાવ્યા, અને તમારા જમાઈ સાવ ભોળા છે, પૈસા વગર આપ્યા કરે રૂપિયા. હે, શું વાત કરે છે સીમા, આ યશ જમાઈ પાસે પૈસા માંગે છે? અત્યાર સુધી જમાઈએ કેટલા રૂપિયા આપ્યા એને? મમ્મી જવા દો ને એ બધી વાત. ના એમ નહીં બેટા, મને જાણ તો થવી જોઈએ ને કે એને જમાઈ પાસે કેટલા રૂપિયા લીધા છે. મમ્મી કટકે કટકે કરીને તમારા જમાઈ એને 60,000 રૂપિયા આપ્યા છે, પણ હવે ભૂલી જાઓ તમે એ વાત. 60,000 રૂપિયા? મમ્મી ભાઈ તો ખરી કરી 60,000 રૂપિયા વાપરી નાખ્યા. આજે એને ઘરમાં આવવા દો, પછી એ છે ને હું છું, આજે તેના ઘરમાંથી તગાડી જ મૂકું છું. ના મમ્મી, આપણે એની જોડે શાંતિથી વાત કરવાની છે, અને આવતીકાલે હું એની જોડે વાત કરી લઈશ, તમે કઈ ટેન્શન નહીં લેતા. અરે સીમા, તું તું ક્યારે આવી અને શું કામ આવી છો? સીમા કાલે બપોરની આવી છે, તને ક્યાં કઈક ભાન છે, તને કઈક ફરક પડે છે? યશ, હું મમ્મીની ખબર કાઢવા માટે આવી હતી, અને આજે સાંજે જતી પણ રહીશ. તું બોલ, તું કાલે રાત્રે કેટલા વાગે આવ્યો હતો? છે ને, મારી આ ઉલટ તપાસ કરવાનું બંધ કર, અને મમ્મી તો જીવતા જ છે ને, આ ખબર કાઢી લીધી ને તે એમની, તો હવે ક્યારે નીકળવું છે તારે? યશ, તે તો હવે હદ વટાવી દીધી છે, મોટી બેન નું અપમાન કરી રહ્યો છે. અરે હા હા, કરું છું અપમાન, તારું કરું છું, આ મોટા બેન નું કરું છું, મમ્મી નું કરું છું, તો તમે લોકો શું કરી લેશો? છે તમારામાં કોઈમાં કોઈ તેવડ? હે, મને કઈ કહેવાની તેવડ છે તમારામાં? મમ્મી મમ્મી તમે શાંત થઈ જાઓ, મને લાગે છે કે યશનો કાલ રાતનો નશો ઉતરો નથી, એટલે તે ગમે તેવું બોલે છે. આ કપાત અરે તમારું જીવન બગાડી નાખ્યું છે, કેટ કેટલી માનતા રાખી ત્યારે એનો જન્મ થયો છે, હવે બહુ પસ્તાવો થાય છે કે આ નાના એટલે જન્મ ના આપ્યો ને, તો બહુ સારું થા. હવે આ પછતાવો કરીને શું કરશો? હા, જે થવાનું હતું એ 25 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે. યશ, જરીક તો માનો મરા જરા, એ આપણે જન્મ આપ્યો છે, એમની કઈક તો મર્યાદા રાખ. શું મર્યાદા રાખું? હે હે, જ્યારે રૂપિયા માંગુ છું ત્યારે તો આપતા નથી, આ બધું સાથે લઈ જવું છે એમને. અરે હું એમનો એકનો એક દીકરો છું, આ હું બધું નહીં વાપરું તો કોણ વાપરશે? રૂપિયા વાપરવા આવે ને તો પહેલા કમાતા શીખ. આ નાની બેનના ને માના રૂપિયા પર ક્યાં સુધી જલસા કરશે, તને શરમ નથી આવતી? મમ્મી તમે રડો નહીં, આજે નહીં તો કાલે બધું થાપે પડી જશે, સુધરી જશે. એ ક્યારે સુધરશે? હું મહાને પહોંચી જઈશ ને પછી એ સુધરશે. મમ્મી તમે રડો નહીં, બેસો. ભૂલી ગયો છે, તને સારા નશા નું કઈ ભાન જ નથી રહ્યું. મમ્મી તમે શાંતિ રાખો, હું વાત કરું છું ને, મને એની વાતનું કઈ ખોટું નહીં લાગે. જો ભાઈ તું આ ઘરનો દીકરો છે, આ ઘર સાચવવાની જવાબદારી તારી હોય છે,
અને તો આવું વર્તન કરે એ સારું લાગે? જો બેન, મેં તને પહેલા જ કીધું હતું કે તારે છે ને મને આમ સલાહ સૂચન આપવાની નહીં, મારે તારી કોઈ શિખામણ સાંભળવી નથી. તને જો આટલો બધો ફાંકો હોય ને, એક કામ કર, જે 60,000 રૂપિયા તારા બનેવી બહાર લાવ્યો છે ને એ પાછા આપી દે, પછી તારે જે બોલવું હોય એ બોલ. હા, આ હવે ખબર પડી મને કે તું અહીંયા એ પૈસા લેવા માટે જ આવી છો કેમ? આ બાની તબિયત નું તો ખાલી એક બહાનું હતું. ના યશ, મોટી બેન પૈસા લેવા નથી આવી, એને ને જીજાજી તો ક્યારના પૈસા છોડી દીધા છે. એમને રૂપિયા નહીં પણ તારી ચિંતા છે, તું હવે સુધરી જા ને તો સારું. જી સીમા, કહી દીજે તારા પતિને કે છે ને તમારા પૈસા હું 1 મહિનામાં પૂરા પાડી દઈશ, સમજી? આ બધા ભેગા થઈને મારો જીવ લેવા માટે ભેગા થયા છો. એ નખો જ્યા, જીવ તો તું અમારો લેવા બેઠો છે, વગર મોટે અમને મારી નાખવા બેઠો છે તું, અને તારી સાથે તો વાત કરવી એ નકામી છે. જા, નાના ઘરની બહાર નીકળ. મમ્મી, તમે ટેન્શન નહીં લ્યો, પાણી લઈ આવો. કેમ મમ્મી તમે સૂતા છો? આમાંથી તમારી તબિયત બહુ બગડતી લાગે છે. નહીં યશ, તું જોતો નથી મમ્મીની તબિયત જરાય સારી નથી, અને તું એની સેવા કરવાને બદલે એને તોડન મારે છે. આ તમે બંને દીકરીઓ છો ને અહીંયા, હે તો કરો ને સેવા, તમારા લોકોને પુણ્ય કમાવું છે, મારે નથી કમાવું. અને મારે છે ને 10,000 રૂપિયાની જરૂર છે, એટલે લાવો. યશ, તું માણસ છે કે જાનવર? આ મમ્મી અહીંયા 9 દિવસથી બીમાર છે, અને તું ક્યાં રખડતો હતો? ન છૂટકે મારે મોટી બેનને બોલાવી પડી. મોઢું સંભાળીને બોલજે તારા, હા, તારો મોટો ભાઈ છું, સમજી? યશ, તારા જેવો ભાઈ હોય ને એના કરતા ના હોય ને વધારે સારું. જા અહીંયાથી, તારું અહીંયા કોઈ કામ નથી. હા, મને 10,000 રૂપિયા આપો ને એટલે હું ચાલતો થાવ. આ મમ્મી પાસે પૈસા છે પણ એ મને આપતા નથી. હોસ્પિટલ લઈ જા, અને મારી 2 કિડની અને મારી 2 આંખ વેચી નાખ. એ જે પૈસા આવે ને એ બેટા તને કામમાં આવશે. આમ પણ તારા જેવા દીકરાની સામે જીવા કરતા મરવું સારું. મમ્મી, આ તમે શું બોલો છો? હું તમને આટલો બધો નીચ લાગુ છું? આ નાલાયક લાગુ છું? મમ્મી, આજે તમે મારી આંખો ઉઘાડી નાખી. આ મારી ખરાબ સંગતના કારણે મને આવી આદત પડી ગઈ હતી. મને મને બહુ જ પછતાવો થાય છે મમ્મી. હું તમને વચન આપું છું કે આજ પછી ક્યારે હું વ્યસન નહીં કરું. મને માફ કરી દો મમ્મી, હું આ ઘરની બધી જવાબદારી ઉપાડી લઈશ. મારી બહેનો, મને સુધરવાનો એક મોકો આપો. જો મમ્મી, હું તમને કહેતી હતી ને તમારા આપેલા સંસ્કાર યશને એક દિવસ જરૂર સાચો રસ્તો બતાવશે. ભાઈ, અત્યાર સુધીમાં જે કંઈ થયું ને એ ભૂલી જા અને નવી શરૂઆત કર. હા ભાઈ, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને તમે સાચા હૃદયથી પસ્તાવો થાય છે. તમારી આંખમાં જે પસ્તાવાના આંસુ છે ને એનાથી બધું ધોવાઈ ગયું છે. મોટી બેન, તારા મમ્મી, આજ સુધી મેં ઘણું બધું ગુમાવ્યું છે પણ હવે હું એ બધું જ વ્યાજ સહિત પાછું મેળવીશ. જો બેન, હવે તારે નોકરી કરવાની જરૂર નથી, હવે હું તારો ભાઈ, આ ઘરની બધી જવાબદારી ઉપાડી લેશે.
બસ એક વાર મારા મમ્મી મારા માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપી દે. જો દીકરા, માના આશીર્વાદ તો હંમેશા પોતાના સંતાનો હાથે જ હોય છે. મને ખબર હતી મારા યશ એક દિવસ જરૂર મારો દીવ આવશે. સારા માર્ગે ચાલે ને આપના પરિવારનું નામ રોશન કરશે. વાતાવરણ કેવું હોય છે કે કોઈ સંન્યાસી જો ભણવા જાય ને તો એ પણ આ ચક્કરમાં પડી જાય. હા તો શું કરવા માંગો છો તમે? ભાભી, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. રોહનભાઈ, હું તમારા લગ્ન એ છોકરી જોડે નહીં થવા દો. નહીં થવા દો મતલબ તમને વાંધો શું છે કે હું એની સાથે લગ્ન કરું? એમાં મને બધો વાંધો છે. તમારા લગ્ન એ છોકરી જોડે તો શું, કોઈ પણ છોકરી જોડે નહીં થવા દો. અરે હા, તમે શું બોલો છો ભાભી? મારે એક પણ છોકરી સાથે લગ્ન નથી કરવાના, એટલે તમે કહેવા શું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે તમારે લગ્ન નથી કરવાના, એટલે ખોટા સપના જોવાનું બંધ કરો. મને લાગે છે કે તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. ભાઈ, મારે તમને એક વાત પૂછવી છે. હા પૂછ લે. હા, હવે મને લગ્ન કરવાની કેમ ના પાડે છે? ના પાડે છે પણ શા માટે? એ તો હું તમને પૂછવા આવ્યો છું. શું કહ્યું એને? ભાઈ, મારી સાથે કોલેજમાં એક છોકરી ભણે છે, સિયા. તો મેં ભાભીને કહ્યું કે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો ભાભીએ મને ના પાડી કે હું એની સાથે તો શું, તને બીજી કોઈ છોકરી સાથે પણ લગ્ન નહીં કરવા દઉં. કમાલ છે, તારી ભાભીએ તને આવું કહ્યું. પણ તારા લગ્ન થાય એમાં એને શું વાંધો છે? ભાઈ, મને લાગે છે કે ભાભી કંઈક છુપાવે છે, અને કાં તો એ મારા વિશે સારું નથી વિચારતા, મારા દુશ્મન છે. નહીં રોહન, તારી ભાભી તારે દુશ્મન શું કામ બને? એવું ન બને તો ચિંતા ના કરીશ, હું આજે એની જોડે વાત કરી લઈશ. ઠીક છે ભાઈ. હિના, તું રોહનના લગ્ન કરવાને શું કામ ના પાડે છે? હું જે કહું છું એ સાચું કહું છું. રોહનભાઈના લગ્ન ન થાય ને એમાં લેની અને સામેવાળી છોકરીની ભલાઈ છે. પણ વાત શું છે એ તો કે મને. તમારે જાણવું છે ને, તો સાંભળો. હા, શું વાત કરે છે તું? હા, હું સાચું કહું છું. આ વાત અત્યાર સુધી ફક્ત હું જ જાણતી હતી. આજે હું તમને કહું છું. સાલી ભાભી, તે અમારા ભાઈને પણ ચડાવી દીધો, એટલે હવે એ પણ મને લગ્ન કરવાની ના પાડે છે. રોહનભાઈ, ખબરદાર તું મારા પર હાથ ઉપાડ્યો હતો, શું સમજો છો મને? હજી મારી સામે થઈ છે અને મારી મારીને ઘરની બહાર કાઢી મૂકી છો કે બોલી છો તો? પણ તમે મારી વાત કેમ નથી સમજતા? હું તમારા ભલાઈ માટે કહું છું. ના, તું મારા ભલા માટે નથી કહેતી, પણ તું છે ને મારી દુશ્મન છો, એટલે આ બધું કરી રહી છો. તને એમ છે કે રોહન પરણીને બીજે જુદો રહેવા જતો રહેશે, એટલે કમાઈને ઘરમાં કોણ આપશે, એટલે તું ભાઈને ચડાવે છો, એટલે તારે મારો પગાર ખાવો છે એમ ને? મને કોઈ તમારા પગારની ભૂખ નથી,
મેં મારી જિંદગીમાં ઘણા રૂપિયા ફાળ્યા છે, પણ તારે મારા ભાઈને ખોટા ચડાવવાની શી જરૂર હતી? મેં તારા ભાઈને ચડાવ્યો નથી, એને સાચી વાતની જાણ કરી છે. એટલે તું મારા લગ્ન નહીં થવા દે એમ ને? તમે મારી વાત સમજો રોહનભાઈ, હું તમારા માટે જે કંઈ પણ કરી રહી છું ને એ સારા માટે કરી રહી છું. મારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી અને લગ્ન તો હું કરીશ, સમજી? અને હા, જો મારા લગ્નને આગળ આવવાની કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી, સમજે? હે ભગવાન, હું આને કેવી રીતે સમજાવું કે આને હું શા માટે લગ્નની ના પાડી રહી છું? શારદાબેન, આ શું અચાનક ભૂલા પડ્યા? આ ઘણા દિવસ પછી અમારી મહેમાન ગતિ કરી હો. કાલ રાત્રે હિનાનો ફોન હતો, એ રોતી હતી એટલે મને ચિંતા થઈ ને એટલે મારે આવવું પડ્યું. હા, હિના બહુ રડતા હતા, પણ શા માટે? એને શું આયા દુઃખ છે? તમારા નાના દીકરા રોહને એને થપ્પડ મારી દીધી. શું વાત કરો છો? રોહને હિનાને થપ્પડ મારી, પણ શા માટે? સુધીર, આ બધું હું સાંભળું છું? આ ઘરમાં બધું શું ચાલી રહ્યું છે? બાપુજી, મને ખરેખર કઈ ખબર નથી, અને હિનાએ મને કઈ વાત પણ નથી કરી. હિનાએ રોહનને લગ્ન કરવાની ના પાડી એ વાતનું દુઃખ લગાડીને રોહને હિનાને થપ્પડ મારી દીધી. પણ હિનાએ રોહનને લગ્ન કરવાની શા માટે ના પાડી? એનું કઈ કારણ તો હશે ને? બાપુજી, હિનાએ શા માટે લગ્ન કરવાની ના પાડી ને એ મને ખબર છે, પણ શું છે કારણ મને તો કે. થોડી વાર થોભો, રોહન ને આવવા દો, એ આવે ને પછી જ હું તમને કહું, એટલે એને પણ ખબર પડે. રોહન, ફટાફટ ઘરે આવો. કેમ મને ફોન કરીને બોલાવ્યું? કઈ કામ હતું? અહીં આવ બેસ, મારે વાત કરવી છે. શું વાત છે ભાઈ, શું થયું છે? તારી ભાભીએ તારા લગ્ન કરવાની શા માટે ના પાડી એ વાત તારે જાણવી છે ને? હા, કહો ને, શું વાત છે? રોહન, 4-5 વર્ષ પહેલા હું બેંગ્લોર એક કંપનીના કામ માટે ગયો હતો, ખબર છે ને તને? હા, મને યાદ છે. એ વખતે રસ્તામાં તું ચાલ્યો જતો હતો અને તારો એક્સિડન્ટ થયો હતો. એક બાઇક વાળો સામે આવીને તારી સાથે અથડાયો હતો. હા મોટા ભાઈ, મને યાદ છે. તે દિવસે મને પેઢુંમાં વાગેલું અને ભાભી મને હોસ્પિટલ લઈ ગયેલા. બસ એ દિવસે પેઢુંમાં વાગવાથી તું પિતા બનવાની ક્ષમતા ખોઈ બેઠો હતો. આ શું બોલો છો મોટા ભાઈ તમે? આ કેવી રીતે બની શકે? ડોક્ટરના કહેવા મુજબ તું હવે ક્યારેય પિતા નહીં બની શકે. આ વાત ફક્ત તારી ભાભી જ જાણતી હતી, એને કોઈને કહ્યું ન હતું, એટલે જ એ તને લગ્ન કરવાની ના પાડતી હતી. રડીશ નહીં રોહન, તારા લાયક કોઈ પાત્ર મળી જશે, તો ચિંતા નહીં કર, તારા લગ્ન જરૂર થશે. મારા સગામાં એક છોકરી છે, એને સંતાન થાય એમ નથી, જો તમે કહો ને તો વાત કરું, અને છોકરી પણ સારી છે. અરે શારદાબેન, એમાં કઈ પૂછવાનું ન હોય, તમે તો મારે વાત કરો. એ ઠેકાણું છે ને મારા હાથમાં જ છે, તમે ચિંતા ન કરો, હું કહું ને એટલે થઈ જ જશે. જો બસ, મમ્મીએ કીધું ને તારા લગ્ન થઈ જશે, ચાલ આસુ નુસી નાખ. મને સૌથી વધારે દુઃખ એ વાતનું થાય છે કે મારી દેવી સમાન ભાભી અને મારી મહા સમાન ભાભી ઉપર મેં હાથ ઉપાડ્યો, એની સામે હું બોલ્યો. જા, કઈ નહીં, એ રૂમમાં બેઠી છે, એની માફી માંગી લે. હા ભાઈ.
ઝઘડો કરી બેઠો, તમને ન કહેવાના વેણ કહ્યા અને મેં તમને થપ્પડ પણ મારી, ભાભી મને માફ કરી દો. નહીં રોહનભાઈ, તમે મારા દીકરા જેવા છો અને એક માને પોતાના દીકરાનું કઈ ખોટું નથી લાગતું, એટલે તમે એવું ના વિચારતા. ચાલો ભાભી, હોલમાં બધા બેઠા છે, ત્યાં જઈએ. હા ચાલો. આખું ઘર કેવું વેર વિખેર પડ્યું છે, લાવ સાફ કરી નાખો. અરે દેવાન, તમે શું કરી દીધા? ફટાફટ જોઈ છે, તમારો ઓધરો લઈ લે છે. અને હા, તમારા લગ્ન જ્યાં 15 દિવસ જ થયા છે, જાઓ તમે આરામ કરો. અરે ગોવિંદભાઈ, તમે મને શેઠા ને કહીને ના બોલાવો, હું તમારી બેન જેવી છું, તમે મને શીતલ બેન કહીને બોલાવો. અરે રે, મને માફ કરજો, હું તમને શેઠાણી જ કહીને બોલાવીશ. મોટા શેઠાણી ખબર પડશે ને તો મને ઘરની બહાર કાઢી મૂકશે. અરે ગોવિંદભાઈ, શું કામ મોટા શેઠાણી થી આટલા બધા ગભરાવો છો? અને હું જ્યાં જ્યાં ઘરમાં આવી છું ત્યાંથી કેમ તમે ઉદાસ લાગો છો? શેઠાણીજી, હું નહીં પણ ઘરના બધા જ લોકો ઉદાસ છે. મોટા માલિક સામે જોયું છે ક્યારે? ના, મોટા માલિક સામે તો ક્યારે નથી જોયું. હા, પણ ઘરનું વાતાવરણ ઠીક નથી લાગતું. ક્યાં મરી ગયો ગોવિંદ? ગોવિંદ! હા શેઠાણી, આવ્યો. આજે ઘરમાં જમવાનું શું બનાવ્યું છે? કઢી ને ખીચડી. શું સંભળાતું નથી? કઢી ખીચડી. અરે શા માટે આટલી બધી કંજુસાઈ કરે છો? ભગવાને આપણને કઈ ઓછું આપ્યું છે? હા મમ્મી, શા માટે આવું જમવાનું બનાવો છો? આ રોજનું કઢી ખીચડી ખાઈને હવે કંટાળી ગયા છીએ અમે. એટલે હું તમારી તબિયત નું ધ્યાનમાં રાખીને આવું જમવાનું બનાવું છું. તબિયત નું ધ્યાન રાખે છો કે પછી પૈસા બચાવવા માટે આવા પેતરા કરે છો? અરે એટલા બધા પૈસા બસાવીને હું તારા ગળે બાંધવા છે અને હોવ તારા માટે શું વિચાર છે એ ખબર છે તને? એ શું વિચારે, એ તો હજુ નવી નવી આવી છે. અને તમે બાપ દીકરા આમ કરતા ને કરતા રહેશો ને તો રોડ પર ભીખ માંગવાનો વારો આવશે. હું જાઉં છું, હવે તો હું તારાથી હા કંટાળી ગયો છું. અને આ લોકો જે કઈ કે છે ને એ ખોટું નથી કેતા, તારી જેવી બાઈઓને બુદ્ધિ પાણી સુધી જ હોય છે. તમે જમી લેજો, મારે નથી જમવું, હું બહાર જમી લઈશ. બાપુજી, હું તમને ભાવતું ભોજન બનાવીને આપીશ. હજુ તને શું ભાન હોય કે ઘરમાં શું બનાવું ને શું નહીં બનાવું, એ બધો નિર્ણય મારે લેવાનો હોય છે, તારે નહીં. હો બેટા, તમે રહેવા દો, એ નહીં સમજે. જ્યારે કબાટમાં પડેલે મીઠાઈ પર કીડા ચડી જશે ને ત્યારે એને ભાન થશે. પણ બાપુજી, ભગવાન નું રૂપ છે, દયાળુ છે. શું શું લાવે માર્કેટમાંથી? ડુંગળી, બટાકા, વાલોર, ગોવાળ, તમને તો ખબર જ છે ને ડુંગળી ના ભાવ ક્યાં આસમાને પહોંચી ગયા છે. હો દીકરા, આ શાંત પડી ગઈ તો પણ હજી તો બુક જ વાંચે છો? જી બાપુજી. કઈ બુક વાંચે છો? વૃક્ષોનું વિશાળ હૃદય. હા દીકરા, હા હા શું કહું, જો તારી હા હું હૃદય આવું વિશાળ વૃક્ષ જેવું બની જાય ને તો બહુ સારું. બાકી તો આખી જિંદગી તમારા બંનેને આમનામ જ કાઢવાની રહેશે. શીતલ, આજે તારા હાથની ચા પીવી છે, થોડીક ચા બનાવી આપને.
આજે હમણા બનાવી લાવ. બેટા તમે જો એક વાત કહો જો ખોટું ના લાગે તો. બાપુજી કહો ને, એમાં શું ખોટું લાગી જવાનું? તું અને વહુ આ ઘર છોડીને સાયલેન્ટ. આ તમે શું વાત કરો છો? હા બેટા, તમારે જો તમારા જીવનમાં સુખ અને શાંતિ મેળવવી હોય ને તો આ નરક જેવા ઘરને છોડીને ચાલ્યા જાઓ. અને હા, વહુ આ વાતાવરણમાં રહીને આપણા માટે શું વિચાર છે? આ તારી માં છે ને એ વહુને નોકરાણી બનાવીને રાખવા માંગે છે, તે તું જોઈ શકીશ? બાપુજી મમ્મી પહેલેથી આ વાત છે અને મેં એમનો આ રૂપ જોઈને જ મોટો થયો છું અને સમયની સાથે સાથે બધું જ બરોબર થઈ જશે, તમે ધીરજ રાખો. પણ બેટા એ સમય ક્યારે આવશે ક્યારે? અને શીતલ હજુ આપણા ઘરમાં ભરણે નવી નવી આવી છે અને જો એ ગામમાં વાતો કરશે તો શું થશે? ના બાપુજી, શીતલ એવી છોકરી નથી, એ ખૂબ જ ડાહી અને સંસ્કારી છોકરી છે અને આપણું ઘર પણ સારી રીતે સંભાળી લે છે અને કોઈ પણ છોકરી એના સાસરે આવે ને એટલે એના સાસરિયાને પોતાનું ઘર માને છે. અને જુઓ આ શીતલમાં હોશિયારી હશે ને તો આ નર્ક જેવા ઘરને પણ સ્વર્ગ બનાવી દેશે. તું નહીં સમજે બેટા, આ બહુ ભારે માયા છે, મેં તો આખી જિંદગી એની સાથે કાઢી નાખી છે. હું એવું નથી ઈચ્છતો કે હું જેવી જિંદગી જીવો છું એવી તમારે પણ જીવવી પડે. જેટલી માલ મિલકત હતી ને એ બધી એમના ભાઈ ને નામે કરી દીધી અને ઘર પણ પિયર જતી રહી અને આ બિચારા લોકો કંગાળ થઈ ગયા છે. હાય હાય, હું એવું કર્યું કેવાય? કર્યું આ કળિયુગમાં તો જેટલું થાય ને એટલું ઓછું. મમ્મી તમે તો ખૂબ જ સારા કહેવાઓ, તમે ઘરમાં પૈસાનું કેટલું ધ્યાન રાખો છો અને ઘરના લોકોની તબિયતનું પણ ધ્યાન રાખો છો અને કોઈ પણ વસ્તુને તો આડીઅવળી થવા જ નથી દેતા તમે. હું તો ખૂબ જ ભાગ્યશાળી કહેવાઓ કે મને આવા સાસુ મળ્યા. શું આ નવી નવી આવી છે ને મને પટાવીને સારી સારી વાતો કરીને ઘરની ચાવી મારી પાસે તો પડાવી લેવા નથી માગતી ને? હું કાંઈ ઓછી નથી, ગમે તેમ કરે તો એ ચાવી તેના હાથમાં નહીં જવા દઉં. અરે વા દીદી, અચાનક ભૂલી પડી ગઈ? અરે આ તો અહીંથી નીકળતી હતી તો મને થયું કે લવ મારી બેનને મળતી જાઉં. આ આદિત્યના લગ્નમાં મળ્યા હતા તે દિને આજે મળીએ છે એટલે આવી. લે હારું કરી બેસ. સીતા પાણી લેતી આવતો? એ હા લાવ છું. ઘર તો કેટલું ચોખ્ખું ને સાફ સુંદર લાગે છે. હા આ તારી નવી વહુ તો બહુ હાઈ લાગે છે. હા હું એને કેટલી વાર ના પાડું છતાં એ સમજતી જ નથી અને આખો દી સાફ કર્યા જ રાખે. હા પણ સારું ને, હું પહેલા આવતી હતી તો મને રોકાવું પણ નહીં ગમતું હતું, એવું ગંદુ ઘર રહેતું હતું. હવે કેટલું સાફ સુગરું છે. હા કેવું પડે? હા
અરે ઓ તો બહુ સારી કહેવાય હા બસ હવે તું વવના વખાણ હવે નેવે મુ અને હવે તું બતાવ તારું કેમ છે આશા હું તને શું કહું જ્યારથી મારા છોકરાને વવ ઘરેથી ચાલી ગઈ છે ને ત્યાંથી મારું ઘર તો સાવ સૂનું સૂનું થઈ ગયું છે અને મને ક્યાંય ગોતતું નથી જ્યારે મારી વહુ ઘરમાં હતી ને ત્યારે હું એની કદર નહોતી કરતી અને આજે નથી ને તો મને બહુ પસ્તાવો થાય હવે આ જાતિ જિંદગીએ મારે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી સૌ હરાવાના થઈ જશે એમાં હિંમત હારવાની ન હોય સૌના ભગવાન હોય હો બેટા ચા મૂકતો હા મૂકું છું અરે મમ્મી ઘરમાં ખાંડ ખૂટી ગઈ છે અરે નાસ્પીટી ગોળમાં બનાવી લાય ને બહાર નથી પડતું જી મમ્મી ઓ બિચારી પોતાના મા બાપને છોડીને આપને માનો દરજો આપે છે એક પારકા ઘરને પોતાનું ઘર સમજીને રહે છે અને તું આવું વર્તન કરો છો એને બાળપણથી લઈને યુવાની સુધીના બધા દિવસો એના પોતાના ઘરમાં વિતાવ્યા હોય તે મૂકીને પતિને પરમેશ્વર માનીને આપણા ઘરમાં રહે છે છતાં પણ આપણે એને વઢીએ છે અને વહુ મૂઢા માટે એક પણ શબ્દ બોલતી નથી ને આપણા ઘરને મંદિરની જેમ બનાવીને આપણા ઘરની શોભા વધારે છે એ પોતાની ખુશી જાતે કરીને અને બીજાને ખુશ રાખવામાં આખી જિંદગી ખર્ચી નાખે છે અને તું એ કેવી છે કે તારા ચાવીમાં જીવ પોરવાયેલો છે હા પ્રવીણાબેન તારી વાત સાચી છે મેં મારી વહુને ખૂબ જ ભેડા ટોળા માર્યા છે હવે મારે આ ચાવી નથી જોઈતી આ ચાવી હું મારા વહુને આપી દઈશ અને હંમેશા મારી દીકરીને જેમ રાખી છે ને તને કોઈ દિવસ ફરિયાદનો મોકો નહીં આવવાનો મમ્મી માસી આ લો ચા બંને પી લો આ તો ઇલચી વાળી એકદમ કડક ચા છે તમામ જવાબદારી તારે સંભાળવાની છે રોહન તો છેલ્લા 4 દિવસથી કોલેજ નથી ગયો ગર્લફ્રેન્ડ જોડે રખડવા જાય છે એવા સમાચાર મળ્યા છે શું આ વાત સાચી છે અરે જીજુ આ આખી જિંદગી ભણભણ કર્યું છે આમ ક્યારેક તો એન્જોય કરવા દો યાર આ આખો દિવસ આમ ચોપડામાં માથું રાખી રાખીને આ મગજ ખાલી થઈ ગયું છે હવે શું અત્યારમાં આ બે લપ કરો છો આ તારા ભાઈને સમજાવો 4 દિવસથી આઈટી કોલેજ નથી ગયો તું એને ભણવા લાવી છે કે રખડવા રોહન આ તારા જીજુ જે કહે છે એ સાચું કહે છે તું 4 દિવસથી કોલેજ નથી ગયો દીદી હા આખી જિંદગી ભણવાનું છે ને આમ ક્યારેક તો મારે હરવું ફરવું કે નહીં હરવા ફરવા માટે આખી જિંદગી પડી છે પહેલા નોકરી લાગી જા પછી અરજી ભરજે જો જીજુ આ પહેલા પણ મેં તમને કીધેલું છે કે તમારે છે ને મારા જીવનમાં માથું નહીં મારવાનું અને મને છે ને તમારો આ બકવાસ બિલકુલ પસંદ નથી સમજ્યા રોહન બોલવામાં થોડી મર્યાદા રાખ એ તારા જીજુ છે એમની સામે આમ બોલે તો પહેલા એમને કહી દો આ વાતે વાતે મને ટોકિયા કરે છે મારે ના બોલવું હોય તો પણ બોલાવરાવે છે હા એ જે કહે છે ને એ તારા સારા માટે જ કહે છે મારા માટે શું સારું છે અને શું ખરાબ એ મને ખબર છે હું કઈ નાનો કિકલો નથી મારા ઘરમાં તારે રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવું પડશે સમજ્યો તમે મારા જીજુ છો સમજ્યા બાપ નહીં મારી ઉપર આમ હુકુમ નહીં ચલાવવાનો સુધીર તમારી આ વાત સાવ ખોટી છે તમે એને જીજુ તરીકે સમજાવી શકો છો પણ આવી રીતે તમે એને હુકમ ના કરી શકો એ કઈ તમારો દીકરો નથી ભલે મારો સારો રહ્યો પણ જ્યાં સુધી મારા ઘરમાં રહેશે ને
ત્યાં સુધી મારી મરજી મુજબ રહેવું પડશે, સમજી? હે ભગવાન, આ બેમાંથી એકે સમજેવા નથી, કોણ જાણે શું થશે. બાપુજી, અંતે મેં રોહનને કાઢી ચૂક્યો ઘરની બહાર. ટોક ટોક કરી કરીને એને એટલો બધો કંટાળો લાવી દીધો ને કે એની જાતે ચાલ્યો ગયો. હા, સારું થયું એ બલ્લા ગઈ. નકર 3-4 વર્ષ સુધી અહીંયા રહેત તો આપણે કેટલો બધો ખર્ચો લાગે. તારો સાળો રહ્યો ને તો આપણે એની પાસે ખર્ચો પણ ન મગાય. તે આ કામ બહુ સારું કર્યું, ટાઢે પાણીએ ખ કાઢી. મને પણ એ જીવ પડતો હતો બાપુજી, રોજનો કેટલો ખર્ચો આવતો હતો એ પણ બંધ થઈ ગયો હવે આપણે. વાહ, શું બાપ દીકરાની માનસિકતા છે, શું વિશાળ હૃદય છે તમારા. મારો ભાઈ તમને ભારે પડ્યો એટલે તમે એને આ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો, અને તમારા મન આટલા બધા ટૂંકા છે એ તો મને આજે ખબર પડી. હો બેટા, તમે આમ ગમે તેમ નહીં બોલો, અમારે પણ અમારા ઘર વિશે કઈ વિચારવું તો જોઈએ ને. અને આ ઘર છે, કોઈ ધર્મશાળા નથી કે અમે ગમે એને આશરો આપીએ. અરે મારો ભાઈ, તમને પાકો લાગે? એ તમારા દીકરાનો સગો સાળો હતો, શું એનું આ ઘરમાં કોઈ સ્થાન નથી? અરે ભલે એ તમારો ભાઈ રહ્યો, પણ અમારા માટે તો એ પારકો જ છે ને. હું પણ એક પારકી જ છું ને, કહેતા હોય તો હું પણ અહીંથી જતી રહું. હિના, તું આ વધારે પડતું બોલી રહી છે. હજી તો હું માફમાં જ બોલું છું, અને જ્યારે વધુ પડતું બોલીશ ને ત્યારે તમે લોકો સાંભળી નહીં શકો. હિના, એટલે શું તું મને બોલીશ, મારી સાથે ઝઘડો કરીશ, તું તારા પતિ સામે લડીશ? પતિ જ્યારે પતિની ફરજ ભૂલી જાય છે ને ત્યારે આ પત્નીને બોલવું જ પડે છે. પણ અત્યારે હું કઈ નહીં બોલું, જ્યારે મારો સમય આવશે ને ત્યારે હું બોલીશ. અને હા, ભગવાન એકવાર બધાને બોલવાનો મોકો જરૂર આપે છે, એ યાદ રાખજો. રોહન, તે મને કેમ આ ફોન કરીને બોલાવી, કઈ ખાસ વાત છે? દીદી,
મને કાલે બેસ્ટ કંપનીમાં જોબ મળી ગઈ છે અને પગાર પણ 55,000 રૂપિયા છે. શું વાત છે! અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. બસ તમને એ સમાચાર આપવા અને સાથે બેસીને સેલિબ્રેટ કરવા જ બોલાવ્યા છે. બેટા, તારે આજે અહીંયા જમીને જવાનું છે. હા મમ્મી, હું ચોક્કસ અહીં જમીને જ જઈશ. પણ બેટા, તું જમાઈને ન લાવે તારી સાથે? મમ્મી, તું એમનો તો નામ જ ના લઈશ. એ બંને બાપ દીકરાથી મને નફરત આવી ગઈ છે. ના, કેમ આવું બોલે છે દીકરા? શું થયું? એ લોકો છે ને રોહનને બહાર કાઢવા માટે જાણી જોઈને તંગ કરતા હતા, એટલે કે રોહન બહાર જતો રહે. શું વાત કરે છે તું! સુધીર કુમાર રોહન સાથે જાણી જોઈને આવું કરતા હતા? પણ એવું કરવાનું કારણ શું? રોહન મારે ત્યાં રહેતો હતો ને, એ એમને ભારે પડતું હતું. એમના રૂપિયા વપરાય જતા હતા ને, એ એમને નહોતું ગમતું. કઈ વાંધો નહીં દીદી, અમુક લોકોના જીવ ટૂંકા હોય છે, એનું આપણે મન ઉપર નહીં લેવાનું. અને હવે તો ભગવાને આપણી ઉપર દયા કરી છે. જવા દે બેટા, જે થયું તે. તારે આવું મન દુઃખ રાખીને ઘરમાં નહીં રહેવાનું. તમારા બેઉ વચ્ચે ખેતાણ ઉભી થાય એવું નહીં કરવાનું. ચાલો દીદી, આપણે માતાજીને પગે લાગવા જઈએ. હા જાઓ, બંને પગે લાગી આવો. હા મમ્મી, ચાલો. સુધીર, શું થયું બેટા? આ તારી કંપની કઈ સારું થાય એવું લાગે છે? બાપુજી, માર્કેટમાં એટલી બધી મંદી છે ને કે કંપની ચાલુ થાય એવું લાગતું જ નથી. તો પછી બીજી કંપનીમાં ટ્રાય કર ને, જો મેળ પડી જાય તો. બાપુજી, બધી જ કંપનીમાં એટલી મંદી છે કે કંપનીમાં કોઈ નવો માણસ આવવા તૈયાર નથી. હા, પણ કોઈ કંપનીમાં ઓળખીતો માણસ હોય ને તો મેળ પડી જાય. તારો સાળો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને પાછો ત્યાં મેનેજર છે, તો એને વાત કર ને, એટલે તને લઈ લેશે. ના, પણ હું એવું નહીં થવા દઉં. અને હું રોહનને કહી દઈશ કે તારા જીજુને કોઈ મદદ ના કરતો. વહુ, તમે આ શું કહેવા માંગો છો? તમારા ધણીને તમે રસ્તે રઝળતો કરી દેવા માંગો છો? મારા ધણી એકવાર મારા ભાઈને પણ રખડતો કરી દીધો હતો, યાદ છે ને તમને? હવે એ બધું મનમાં ન રાખવાનું હોય. તમે જે રોહન આરે કર્યું ને, એ ભૂલી જવા જેવી બાબત નથી. રોહન ઘરેથી નીકળીને રૂમે રૂમે ભટકતો હતો અને રોડ ઉપર જઈને બાકડા પર સૂતો હતો, ત્યારે તમને કોઈને દયા ના આવી? અને એ બધું હું કેવી રીતે ભૂલી જાઉં? હિના, હું જાણું છું કે મારાથી આ બધું ખોટું થઈ ગયું છે, પણ હવે આ બધું ભૂલી જા અને રોહનને કહે કે એની કંપનીમાં મને નોકરી લગાડી દે, નહીંતર આપણા ઘરની પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ જશે. તમારા કર્મ તમે જાણો, બાકી રોહન તો તમને નોકરીમાં નહીં જ રાખે. હું એવું નહીં થવા દઉં. સુધીર, આપણે રોહન સાથે બહુ ખોટું કર્યું. જો રોહન સાથે આવું ગેરવર્તન ન કર્યું હોત ને, તો આ સંકટ સમયે એ કામમાં આવે. તમારી વાત સાચી છે બાપુજી, આપણા પૈસા વપરાઈ જશે અને રોહનના અહીં રહેવાથી ખર્ચો વધી જશે, એવી ગણતરી કરીને આપણે બહુ ખોટું પગલું ભરી બેઠા છે. જો આ હોવ તો વટે ભરાણા છે, એટલે એ તો નહીં જ માને. પણ હું આજે જ શારદા બેન પાસે જઈ અને એને સમજાવીશ અને તારી નોકરીની વાત કરીશ. હા બાપુજી, તમે મારી સાસુને જઈને મળો અને એને વાત કરો. સારું દીકરા. ગોવિંદભાઈ, શું આવ્યા તમે? કઈ કામ હતું? હા શારદાબેન, થોડુંક કામ પડ્યું ને એટલે આવવું પડ્યું. આ મારા દીકરા સુધીરની નોકરી 4 મહિના થા છૂટી ગઈ છે અને 4 મહિના થા ઘરે બેઠો છે. શું સુધીરકુમાર 4 મહિનાથી ઘરે બેઠા છે? મેં હિનાને કીધું, પણ એને રોહનને કીધું કે તારા જીજુને નોકરી નહીં અપાવતો. પણ ગોવિંદભાઈ, તમે બેઉ બાપ દીકરાને કર્યું જેવું છે. મારો છોકરો તમારે ત્યાં રહેતો હતો ને, એ તમને ભારે પડ્યો. આવી ગણતરી કરાય કોઈ દી? સંબંધનો સોદા ના કરવાના હવે ગોવિંદભાઈ. શારદાબેન, હું જાણું છું, એ અમારા બે બાપ દીકરાની ભૂલ થઈ. અમારે આવું નહોતું કરવું જોઈતું. ગોવિંદભાઈ, તમારો દીકરો સુધીર મારા ઘરે રહેવા આવ્યો હતો ને, તો આવી ગણતરી ન કરતી. સંબંધ સંબંધ હોય છે, એના કોઈ દી મોલ ના કરવાના હોય. મારાથી ભૂલ થઈ ગઈ છે, એ બદલ હું તમારી માફી માંગુ છું. નહીં વેભાઈ, હું તમારી જોડે માફી નથી માંગવા માંગતી, પણ તમે જે કર્યું છે ને એ તમને સોપતું નથી.
પણ તમે ગભરાશો નહીં. હું આજે રોહનને વાત કરીને કહીશ કે સુધીર કુમારને નોકરી લગાડી દે. તો તમારો ખૂબ ખૂબ આભાર શારદાબેન. હવે તો નહીતર અમારું ઘર ડૂબવાની અણી ઉપર હતું. સુધીરભાઈ ને નોકરી નો કઈ મેળવ્યો કે? અરે ભાઈ, એ આજે એના શાળા સાથે ગયો છે, ખબર નહીં આવે પછી ખબર પડે. આ જો આવી ગયા. લે ભાઈ. સારું. અને બાપુજી, મને નોકરી મળી ગઈ છે અને રોહને મને એની કંપનીમાં નોકરી લગાડી દીધો છે. શું વાત છે બેટા, સારું થયું તને નોકરી મળી ગઈ. રોહન બેટા, તારો ખૂબ ખૂબ આભાર, નહીતર અમારા ઘરની હાલત કફોડી થઈ ગઈ હતી. અરે નાના બાપુજી, એમાં આભાર ના માનવાનો હોય. તમે ભલે મારી કદર ના કરી હોય, પણ મારી તો આ ફરજ બનતી હતી ને. બેટા, તારી હારે અમે બે બાપ દીકરાએ ખૂબ ખરાબ વર્તન કર્યું હતું, એ બદલ હું તારી માફી માંગુ છું. અરે બાપુજી, આવું બોલીએ તમે મને શરમાવશો નહીં. તમે મારા વડીલ છો, તમારે મારી માફી ના માંગવાની હોય. સારું, ત્યારે તમે બધા બેસો, મારે હવે કંપનીમાં જવાનું મોડું થાય છે. અરે બેસને, ચા નાસ્તો કરીને જાને. ના રોહન, ચા નાસ્તો નહીં કરે, નકામો તમારો ખર્ચો વધી જશે. એના આવું માફો ના બોલ, અમે માફી માંગી લીધી ને. માફી માંગવાથી મોઢાના રંગ બદલાય છે, માણસના મન નહીં. નહીં દીદી, આજે તો મારે તમારા ઘરની ચા પીવી જ છે. જાઓ બનાવી લાવો. મમ્મી, આ બાપુજી ક્યાં ગયા છે? આ સવાર સવારમાં કઈ દેખાતા નથી. એ એમના ગુરુજીના આશ્રમમાં ગયા છે. શું થયું? કેમ તમારે મોઢું પડી ગયું છે? તમને આ સાંભળીને આઘાત લાગશે. મને મારા ગુરુજીએ કહ્યું છે કે હવે હું 4 દિવસનો જ મહેમાન છું. આ શું બોલો છો તમે? બાપુજી, એવું કાઈ નહીં હોય. તમારા ગુરુજી કઈ મોટા ભગવાન નથી કે જે બોલે સાચું પડે, કે ભાઈ કોઈ અંતર્યામી નથી. તમે એની વાતોમાં ના આવો. નહીં, મને મારા ગુરુ પ્રત્યે વિશ્વાસ છે, કારણ કે એમનું બોલેલું ક્યારેય ખોટું નથી પડતું. રોહનના બાપુ, તમે આ વસ્તુ ના બોલો. બધાને સ્વીકારવું જ પડે છે. પણ રોહન બેટા, મારું એક કામ કરીશ, મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરીશ બેટા. જો બાપુજી, તમે અત્યારે કાંઈ પણ નહીં કહેતા, હું તમારી બધી ઈચ્છા પૂરી કરીશ, પણ અત્યારે નહીં. એક તો એટલી મંદી ચાલે છે અને ઉપરથી તમે આવી લપ લઈને આવો છો. શું તમારી ઈચ્છા છે? હું બધી જ પૂરી કરીશ. મને આખી જિંદગી એવો વિચાર આવતો હતો કે એકવાર મારે આશ્રમમાં અન્નનું દાન કરવું છે, ગરીબ બાળકોને જમાડવા છે. બસ આ જ મારી છેલ્લી ઈચ્છા છે. બાપુજી, તમે અત્યારે ગમે તે આશ્રમમાં જાઓ, 5-7 હજાર લોકોનું જમવાનું થાય અને એટલો બધો ખર્ચો અત્યારે હું આપી શકું તેમ નથી. મારી પાસે એટલા બધા પૈસા જ નથી. ગમે તે થાય, પણ જીવતે જી મારી એક છેલ્લી આ ઈચ્છા પૂરી કર બેટા. બાપુજી, તમે મરવા નહીં પણ મારવા બેઠા છો. મેં તમને કીધું ને કે તમે જે વિચારો છો એવું કંઈ થવાનું નથી, અને મારાથી અત્યારે પૈસાની સગવડ થાય એમ જ નથી. તમારું કામ હું નહીં કરી શકું. કેમ બેઠા છો? શું થયું તમને?
બસ હવે જિંદગીના છેલ્લા દિવસો ભગવાનની પૂજા ને સેવા કરીને હું વિતાવવા માંગુ છું, અને બાકી રહેલા દિવસો હું ઈષ્ટદેવનું ધ્યાન કરીને વિતાવવા માંગુ છું. બાપુજી, તમે આવા ખોટા નાટક નહીં કરો. તમે આમ કે મરવાના નથી, એ તો ગુરુ ગુરુ બોલ્યા રાખે, એ કે એમ થોડી કઈ થવાનું છે. વાહ, તારા સસા સામે આવી રીતે વાત કરે? એક તો આ બધા બળતરા બોલ આવે છે, એક તો ઘરમાં ખાવાના ફાફા પડે છે અને તમારે અંદાજ કરવું છે, એક તો બે વર્ષથી એક દાગીના કરાવવાનો મેં નથી પડતો, આમ બે અઢી લાખનો ધુવાડો કરી નાખો છે. તારા સસરાનું જો ખરેખર મૃત્યુ થવાનું હોય ને તો શું તમે એની છેલ્લી ઈચ્છા પૂરી ના કરો? એમ કોઈ મરવાનું નથી, આ બધા ધટિંગ છે ધટિંગ. સારું, હવે તું જા, તમારે કઈ નથી કરવાનું, હવે જે કરવું હશે હું કરીશ. હા તે કરજો, તમારે જે કરવું એ, અમે કઈ નથી કરવાના. તમે ચિંતા ના કરો, તમારી ગુરુની વાત સાચી પડે કે ના પડે તોય પછી હું તમારી ઈચ્છા તો પૂરી કરીશ જ. તમે કેવી રીતે કરશો મારી ઈચ્છા પૂરી? મારી પાસે આ મંગળસૂત્ર છે ને, એ હું વેચી નાખીશ. હવે તમે નહીં હોય તો મારે આ મંગળસૂત્રને શું કરવું છે? તું રણ ને આ બધા વિધિના લેખ છે, એમાં આપણું કઈ ન ચાલે. તમે આ સવાર થી તમે બહાર ગયા હતા? હું રૂપિયાની સગવડ કરવા ગઈ હતી. મમ્મી, તમે અને બાપુજી, આ તમને બંનેને શું થઈ ગયું છે? આ પેલા મહારાજની વાતોમાં આવીને તમે આંધળા બની ગયા છો. મમ્મી, તું તો સમજ, આ મહારાજની વાતો કઈ સાચી ન પડે અને આવો ખોટા ખર્ચા શું કામ કરો છો? માની લે કે મહારાજની વાત સાચી પડી તો? તો આપણે બાપુજીના ક્રિયાક્રમ વખતે એની ઈચ્છાઓ બધી પૂરી કરી દઈશું. પણ બેટા, એમની ઈચ્છા એ જ છે કે એમના હાથે જ ગરીબોની જમાડે. એમ કઈ એમની ઈચ્છા પૂરી નહીં થાય, આ રૂપિયાનો ધુમાડો કરીને આપણે કઈ બાવા નથી થવાનું. ઘરમાં મારી પાસે એવા પૈસા પણ નથી. મને ખબર છે કે અત્યારે ઘરમાં સંકળાશ છે, એટલે તો હું મારું મંગળસૂત્ર વેચી આવી છું. મમ્મી, પપ્પાના જીવતા તે તારું મંગળસૂત્ર વેચી નાખ્યું? તો બીજું હું શું કરું? મંગળસૂત્ર વેચી આવી એના 1.5 લાખ રૂપિયા આવ્યા, બાકી જે બચે એ તું મેરી લેજે. મમ્મી, તને ખબર છે ને કે આ વર્ષ આખો મંદીમાં ગયું છે, કોઈ એક રૂપિયો પણ ઓછી નથી આપતું. કઈ નહીં, ચાલ ને હવે હું કઈક કરીશ. હા, આપણું ઘર છે ને એ ગીરવે મૂકી દઈશ. આ કઈ ઘર ગીરવી મૂકીને તમારે અમને ફૂટપાથ પર લાવવાનો વિચાર છે? ખાલી હું ઘર ગીરવી મૂકવાની વાત કરું છું, વેચવાની થોડી વાત કરું છું. તું જા અહીંયાથી મારું માથું ખાધા વગર. આ ઘરમાં બધા બુદ્ધિ વગરના છે. ભલે બેન, મરતા માણસની ઈચ્છા પૂરી કરવી એ તો ભલાનું કામ છે, એમાં અન્નદાન એ તો શ્રેષ્ઠ દાન છે. તમારા પતિના મૃત્યુ પછી એમને પુણ્ય લોક પ્રાપ્ત થશે. તમારા ખાયા મુજબ મારા પતિના મૃત્યુના આડા 2 દિવસ જ બાકી છે.
તો હું કાલે જ આ પુણ્યનું કામ કરી લેવા માંગુ છું. ભલે બેન, જેવી તમારી મરજી. હું જાઉં છું ગુરુજી. જય ભગવાન. આશ્રમ જઈને બધી વ્યવસ્થા કરી નાખીશ. તું બેસ, હું રૂપિયા લઈને આવું છું. પપ્પા, તમારી કઈ બીજી ઈચ્છા હોય તો પણ મને કહેજો, હું માથે દેણું કરીને પણ તમારી ઈચ્છા પૂરી કરીશ. ના બેટા, મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ મારા ગયા પછી તારી મમ્મીનું ધ્યાન રાખજે. જોજે, એને કોઈ વાતનું ઓછું ના આવવા દેતો બેટા. પપ્પા, તમારા વગર નહીં ગમે, હું એકલો પડી જઈશ. બેટા, આજે નહીં તો કાલે બધાને વારા ફરતી જવાનું જ છે, તો પછી એના માટે શોક ન કરાય બેટા. શાંત થઈ જા. હું ભગવાન પાસે ખાલી એક જ પ્રાર્થના કરીશ કે તમને જે ગુરુજીએ ભવિષ્યવાણી કરી છે ને, એ ખોટી પડે. હું તમને મરવા દેવા નથી માંગતો. મને લાગે છે કે આજે આપણી રસોઈ હતી ને, એટલે એ તૈયારી કરવા કંઈક ગયા હશે. હા, પેલા ભાઈઓ લોકોને પૂછી જોઉં. આ ગુરુજી ક્યાં ગયા છે? આ આશ્રમમાં દેખાતા નથી. આશ્રમમાં છે કે પછી કંઈ બહાર ગયા છે? એ તો તેમના શિષ્યો સાથે કાલે રાતે આશ્રમ છોડીને ભાગી ગયા. ભાગી ગયા? પણ કેમ? ભાઈ, આ ચાર પાંચ જણાની રસોઈ હતી, બધા પાસે પૈસા લઈને કાલે રાતે જ નાસી ગયા. 20-25 લાખ રૂપિયા લઈ ગયા. હે ભગવાન, આવો માણસ હતો સાલો! સાધુના વેશમાં શેતાન નીકળ્યો. અત્યારે આવા પાખંડીઓ ધર્મના નામે ધોતી ખાય છે. હે ભગવાન, આપણે જેને ભગવાન સમજીને એને પૂજતા હતા, એ માણસ આવો નીકળ્યો. મમ્મી, હવે આ દુનિયામાં બધા પાખંડીઓ જ છે, એટલે છે ને આવા બધા ચક્કરોમાં પડવું નહીં. હવે ચાલો, હવે આપણે ઘરે જઈએ. હું 2 વર્ષથી કહું છું કે મને દાગીના લાવી આપો, તો નથી લાવી આપતા, અને પછી આવી રીતે ખોટા પૈસા બગાડો છો. પપ્પા, આ તમારા ગુરુજીએ તમને જે આગાહી કરી હતી તમારા મૃત્યુની, એનો આજે 10મો દિવસ છે, અને છતાં પણ તમે સલામત છો. આપણા પૈસા પડી ગયા ને, એનો મને કઈ વાંધો નથી, પણ આ ધૂતારાઓ તમને જે ધૂતી ગયા ને, એનો મને ખૂબ અફસોસ છે. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. મેં એના ઉપર ભગવાન જેટલો ભરોસો મૂક્યો હતો, પણ એની મારી સાથે અને મારી જેવા ઘણા લોકો સાથે આવું કર્યું છે. હવે આપણે આ સાધુ બાવાને ચક્કરમાં પડવાનું નહીં. ઘરે જેટલી ભક્તિ થાય એટલી કરવાની. હવે જે થયું તે ભૂલી જાઓ, બધું સારા વાના થશે. અને તમે લોકો બેસો, હવે હું દુકાને જાઉં છું.